આપણે પોતાને એક ધર્મ નિરપેક્ષ દેશ કહીએ છીએ જે આપણે નથી લોકો મજાક ઉડાવી રહ્યા છે ਉਹ તેમની પાસે 3 કરોડ દેવી દેવતાઓ છે હિન્દુઓ મુખ પ્રાણીઓ છે તેઓ સામાન્ય રીતે બોલતા નથી બીજા વિશ્વયુદ્ધનો એક મોટો ભાગ ભારતના મંદિરોનો સોના વડે ફંડ થયો હતો આ કરવા માટે સમય વહી રહ્યો છે આ એક વસ્તુ તેમણે કરવી જ જોઈએ આ આખી દુનિયાને પ્રજ્વલિત કરશે નમસ્કાર સદગુરુ આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તો એવી કઈ એક વસ્તુ છે જે તમે ઈચ્છો છો કે નવી ચૂંટાયેલી સરકાર કરે દેશને ઘણી બધી વસ્તુઓની જરૂર છે જેમ કે આર્થિક વિકાસમાં તેજીની જરૂર છે જે મને લાગે છે કે આવતા પાંચ કે દસ વર્ષના સમયગાળામાં થશે જ શિક્ષણમાં પરિવર્તનની ચોક્કસ જરૂર છે પણ તમે બસ એક જ વસ્તુ પૂછી રહ્યા છો એક જ વસ્તુ આમ તો ઘણી બધી છે પણ જો મારે એક જ વસ્તુ કહેવી હોય પણ જો બસ એક જ વસ્તુ કહેવાની હોય તો આ સંસ્કૃતિ ખીલે અને આવતા પચીસ વર્ષમાં કંઈક નોંધપાત્ર બને તે માટે એક સૌથી મહત્વની બાબત એ છે કે હિન્દુ મંદિર હિન્દુઓના હાથમાં આવવા જોઈએ કેમ તે આટલું જરૂરી છે કેમ કે કે તમારે સમજવું જોઈએ હિન્દુ મંદિરો પ્રાર્થના કરવાની તે કંઈ પૂજા કરવાની પણ જગ્યા નથી આ જુદા જુદા હેતુઓ માટેની ઉર્જા સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરેલી જગ્યાઓ હતી જેથી મનુષ્ય વિકાસ કરી શકે ભૂતકાળમાં તેમણે તે કર્યું હતું જ્યારે મોટા ભાગની દુનિયા કંઈ પણ જાણતી ન હતી ત્યારે ત્યારે આપણી પાસે સર્વોચ્ચ સ્તરનું ગણિત સંગીત ખગોળશાસ્ત્ર અને આધ્યાત્મિક પ્રક્રિયા હતા જો તમે પાંચ દસ હજાર વર્ષ પહેલાં અહીં હતા તે લોકોની વિચારવાની રીત જુઓ તો દુનિયામાં ક્યાંય પણ આવું કંઈ બન્યું નહોતું આ બધું જ શક્ય બન્યું કેમ કે આપણે મનુષ્યની આંતરિક સુખાકારીમાં રોકાણ કર્યું મંદિરો તે બાબતનું ભૌતિક સ્મારક છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે તે પૂજા કરવાની જગ્યા નથી તે કોઈ પ્રાર્થના કરવાની જગ્યા નથી કે જ્યાં કોઈ તમને ત્યાં લઈ જઈને કહે કે તમે મને આટલા પૈસા આપો પછી હું ભગવાન સાથે વાત કરીશ અને તે તમને જવાબ આપશે અને તે તમારી સાથે વાત કરશે અને આવું બધું અહીં તમે ફક્ત દર્શન કરવા જતા હતા પ્રાર્થના કરવા નહીં તમારે તે સમજવું જોઈએ તમે મંદિરમાં પ્રાર્થના કરવા નહીં ફક્ત દર્શન કરવા જતા હતા કેમ કે તમે શાંત નથી રહી શકતા તમે બધા જ પ્રકારની બકવાસ વિચારોનું શરી કરી દો છો એટલે તેમણે તમને કંઈક બોલવાનું શીખવાડ્યું મણમણમણ મણમણ તે પણ એવી ભાષામાં જે તમને ના સમજાતી હોય કેમ કે બસ તમને કેન્દ્રિત રાખવા માટે તે દર્શન વિશે છે તે સ્વરૂપને આત્મસાત કરવા વિશે છે તમારી અંદર આ ભગવાનને બોલાવવા માટે નહીં ભગવાન બનવા માટે છે આ કોઈને નીચે આવીને તમારી માટે કંઈક કરવાનું કહેવા વિશે નથી આ તમારી માટે તે સંભાવના સુધી ઉપર ઉઠવા વિશે છે અત્યારે આપણે પોતાની જાતને એક ધર્મ નિરપેક્ષ દેશ કહીએ છીએ જે આપણે નથી કેમ કે મોટાભાગના હિન્દુ મંદિરો સરકારના હાથમાં છે સરકારી ક્લર્ક ચલાવી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે તેનો વિનાશ થઈ રહ્યો છે મંદિર જેવું કંઈ જ નથી હોતું ભક્તો વગર એક ભક્તના હાથમાં જ કંઈક પવિત્ર બને છે હેલો શું કોઈ કર્મચારી કે જે તેના પગાર વધારાની રાહ જોઈ રહ્યો છે તે એવું કંઈક સંભાળી શકે છે જે લોકો માટે એવી તક ઊભી કરે અને મંદિર એ કલા સંગીત સંસ્કૃતિ દરેક વસ્તુનો આધાર હતો તે બધું જ એકદમ ખતમ કરવામાં આવી રહ્યું છે તો આ તમારી સંસ્કૃતિ વિરુદ્ધ મારી સંસ્કૃતિનો સવાલ નથી આ એક જાગૃત સંસ્કૃતિ છે જે માનવ જાગૃતતાને તમારા જીવનમાં સૌથી વધારે મહત્વનું સ્થાન આપવા માટે બનાવવામાં આવી હતી બીજી બાબતો ગૌણ છે આ જ કારણ છે કે જ્યારે લોકો ઝૂંપડીમાં રહેતા હતા ત્યારે તમે કલ્પના પણ ન કરી શકો તેવા મંદિરો તેમણે બનાવ્યા એક મહાન કાર્ય એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરનો એક વિશાળ પ્રયત્ન કેવી રીતે હજાર બે હજાર પાંચ હજાર વર્ષના પહેલા તેઓ આ મંદિરો બનાવી શક્યા જ્યારે કોઈ મશીનો પણ નહોતા વાહન વ્યવહાર માટે કે પથ્થર ઉપાડવા માટે કે લઈ જવા માટે મશીનરી કોઈ પણ પ્રકારની નહોતી લાખો ટન પથ્થરનો ઉપયોગ કરીને મનુષ્યના હાથોએ આ કેવી રીતે કર્યું જ્યારે તમે તે વિચારો અને કોઈ પ્રાચીન મંદિરની મુલાકાત લો તો તમારે તે જોવું જોઈએ યુ હિયર ધારો કે તમે અહી હોત હજાર કે પંદરસો કે બે વર્ષ પહેલા તો મશીનો વગર તમે આને કેવી રીતે ઉભું કરત તે વિચારવું પણ અશક્ય છે પણ તેમણે આ વસ્તુઓ કરી કેમ કે તેમણે જોયું કે માનવ ઉત્ક્રાંતિ એ સૌથી મહત્વની બાબત છે માનવ ઉત્ક્રાંતિને ઝડપી બનાવવી એ સૌથી મહત્વની બાબત છે આજે તમે લક્ઝરી કાર ચલાવી રહ્યા છો કે એક મહેલમાં રહો છો કે નહીં એ કંઈ મહત્વની બાબત નથી માનવ ઉત્ક્રાંતિ એ સૌથી મહત્વની બાબત છે તે પ્રક્રિયાને ઝડપી કેવી રીતે કરવી કેમકે માનવ ઉત્ક્રાંતિ એ તબક્કામાં આવી ગઈ છે જ્યાં તે જાગૃતતાથી વિકસી શકે છે એનો અર્થ કે તમને દસ વર્ષ થાય કે આવતીકાલે સવારે ત્યાં પહોંચી જાવ તે તમારી પસંદગી છે તે પસંદગીનો ઉપયોગ કરવા માટે આપણે આ મંદિરો બનાવ્યા હતા પણ હવે કેમ કે બધા એવું વિચારે છે કે તમારો સમુદાય વિરુદ્ધ મારો સમુદાય એટલે તે એક સ્પર્ધા બની રહી છે આ કોઈની સાથે સ્પર્ધા નથી આ માનવ સુખાકારી માટેના સાધનો છે આના વગર આપણે સ્થૂળ જીવન જીવીશું ઓગણીસો ત્રાણુંમાં જ્યારે અમે પહેલીવાર અહીં આ જગ્યાએ આવેલા સૌથી પહેલા હોલનેસ પ્રોગ્રામમાં જ્યારે અડસઠ જેટલા લોકો મારી સાથે હતા નેવ દિવસો માટે ત્યારે સૌથી પહેલા મેં કોઈ બીજી વ્યક્તિની સામે આ વાત કહેલી જો કે અઢાર વર્ષથી તે મારા મનમાં હતી મેં પહેલી વખત કહ્યું કે આપણે ધ્યાનલિંગ મંદિર બનાવવાની જરૂર છે તરત જ જે ક્ષણે તમે શિક્ષિત થાવ છો તમે આવા થઈ જાવ છો કેમ કે હું પણ આવું શિક્ષણ પામી ચૂક્યો છું મંદિર જ કેમ આપણે એક સ્કૂલ અથવા એક હોસ્પિટલ કેમ ના બનાવી શકીએ મેં કહ્યું તે બધી વસ્તુઓ પછી થશે પહેલા આપણે આ બનાવવાની જરૂર છે કેમ કે કાયમ માટે મારી અંદર આ ના રાખી શકો હેલો મારે આ કરવું જ પડશે તો જો આજે અહીં આ મંદિરના બદલે એક સ્કૂલ હોત કે એક હોસ્પિટલ હોત તો શું તમે બધા આજે અહીં આવત કદાચ તમે બીમાર પડો તો અહીં હોત કે જો તમારે બહુ બધા બાળકો હોત તો એડમિશન માટે લાઈનમાં હોત એ સિવાય તમે અહીં ના હોત તો આ મહત્વનું છે માનવ જીવનની સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિની ઉત્ક્રાંતિને એક વધુ મોટી સંભાવના તરફ ઝડપી ગતિ કરવી આ હેતુ માટે આપણે આ મંદિરો બનાવ્યા છે જબરદસ્ત મહેનત કરીને અને દરેક પ્રકારના મનુષ્યો માટે દરેક પ્રકારના હેતુ માટે જે મનુષ્યો લઈને આવે છે તે બધા માટે પણ આજે આક્રમણથી બરબાદ થઈ ગયેલા મંદિરો સિવાય તેમને બાદ કરતા અહીં જે છે તેને એક સરકારી ક્લર્ક ચલાવી રહ્યો છે આ એક કામ છે જે તેમણે કરવું જ જોઈએ કેમ કે લોકો આની રાહ જોઈ રહ્યા છે કેમ કે હિન્દુઓ મુખ પ્રાણીઓ છે એટલે કે સામાન્ય રીતે તેઓ બોલતા નથી હોય કેમ કે આ હજારો વર્ષોના આક્રમણોએ તેમને આવું શીખવાડ્યું છે કે તમે તમારું માથું ઉચકશો તો કપાઈ જશે તમારું માથું નીચું રાખો અને ચાલો તો આનો અર્થ એ નથી કે આપણે કોઈની સાથે લડવું પડશે શું કામ આપણે કહી રહ્યા છીએ કે દરેક ધર્મને સમાન અધિકાર છે દરેક ધર્મને તે જે ઇચ્છે તે કરવાની સ્વતંત્રતા છે જો આવું છે તો મંદિરો કેમ સરકારો ચલાવી રહી છે કેમ કે ત્યાં ત્યાં પૈસા છે છે સંપત્તિ આમ પણ બધા દાગીના સોનું બધું જ અંગ્રેજો લઈ ગયા જે પણ તેઓ લઈ જઈ શક્યા વાહનો ભરીને ઘણી રીતે બીજા વિશ્વયુદ્ધનો મોટો ભાગ ભારતીય મંદિરોના સોના વડે ફંડ કરવામાં આવેલો હતો તેનો નોંધપાત્ર હિસ્સો પણ સ્વતંત્રતા પછી ભારતમાં રાજકારણીઓએ બધું જ ચોરી લીધું ફક્ત સોનું જ શું કામ જે સોનું અને હીરા મંદિરમાં હતા જે હજુ પણ છે મને તેમાં રસ નથી મને તેની પરવા નથી આ ઉર્જાના સ્વરૂપ છે અને જીવંત રાખવાની જરૂર છે કે જેથી ભવિષ્યની પેઢીઓ આનો લાભ લઈ શકે પણ તેના માટેનો સમય વહી રહ્યો છે તો આનાથી શું થશે આ આખી દુનિયાને પ્રજ્વલિત કરશે જો આપણે આ સ્થાનોને શક્તિશાળી રાખીશું આ ફક્ત હિન્દુઓ માટે જ નથી પૃથ્વી પરના દરેક મનુષ્યને તે લાભ કરશે પૃથ્વી પરની દરેક જીવંત વસ્તુને તે લાભ કરશે આવું કરવાની એક રીત છે અને ભારતની બહારના ઘણા દેશો તેનો અનુભવ કરી રહ્યા છે પણ અહીં રાજકીય કારણોસર અને લોભના લીધે આપણે તેને આ રીતે પકડી રાખ્યું છે જો મારે બસ એક વસ્તુ નવી સરકાર પાસેથી માગવાની હોય તો આ એક વસ્તુ થવી જોઈએ કેમકે આ આપણે પોતાને જે રીતના શિક્ષિત કરીએ છીએ તે બદલી નાખશે આ આપણે પોતાને અને એકબીજાને જે રીતના જોઈએ છીએ તે બદલી નાખશે મને કહો કે આ યુવાન છોકરીને આ રીતે જોવી સારી છે કે આ રીતે હું પૂછી રહ્યો છું ચોક્કસ સંબંધમાં તે રીત માટે પણ ક્યાંક જગ્યા છે પણ જ્યારે તે રસ્તા પર મારી સામે આવે ત્યારે શું તેને આ રીતે જોવું વધુ સારું છે હેલો તેના માટે મારા માટે સમાજ માટે શું તે વધુ સારું છે તેનો અર્થ છે 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 કે લોકો મજાક ઉડાવી રહ્યા તેમની જોડે કરોડ દેવી દેવતાઓ શું બકવાસ છે સાપ એક ભગવાન છે ગાય ભગવાન છે બળદ ભગવાન છે કેમ એક પાંદડું પણ ભગવાન છે સર્જનનો દરેક ભાગ ઈશ્વર છે જો આપણે પરમાણુ પણ જોઈ શકીએ જો હું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પરમાણુને જોઉં તો સૌથી પહેલી વસ્તુ હું આ કરીશ કેમ કે આ આ છે છે સંસ્કૃતિ બાકીની દુનિયા માટે કેમ કે બાકીની દુનિયા દુર્ભાગ્યપણે ફતેહ કરવાની સ્થિતિમાં છે તેઓ જે પણ જુએ છે જીતી લેવા માંગે છે તેઓ જે પણ જુએ છે તેની સામે નમન નથી થવાનું જો આવું થવું હશે તો આ મંદિરોને જીવંત રાખવા પડશે માત્ર સ્મારક તરીકે નહીં પણ જીવંત વસ્તુઓ તરીકે માનવ ચેતનાને રૂપાંતરિત કરવા માટે તેમને જીવંત સાધનો તરીકે બનાવવામાં આવ્યા હતા આ ફરીથી કરવું પડશે કેમકે તમે મને એક જ વસ્તુ પૂછી હું આ કહું છું જે કોઈ પણ ચૂંટાય આ એક વસ્તુ થવી જ જોઈએ